પાકિસ્તાનનું જે હમણાં પરિસ્થિતિ છે એ ચાઇનાને કારણે વધારે કહેવાય ને કે પરિસ્થિતિ બગડેલી છે. સેમ શ્રીલંકા સાથે પણ એ જ ઘટના બની છે. નમસ્કાર, ખબરશે.com પર ઉમિત આપ સૌનું સ્વાગત કરું છું. અને પાકિસ્તાનમાં જે પ્રકારે ઉથલ પાથલ ચાલી રહી છે એ જોઈને આપણે બધા પણ ખૂબ હરખાઈ રહ્યા છીએ, કારણ કે પાકિસ્તાન જે છે અલ્ટિમેટલી તો આપણને ખૂબ કનડતો દેશ છે. હવે જયારે પોતાની જ ઉલઝનોમાં ફસાયેલો છે ત્યારે સ્વાભાવિક રીતે આપણને કનડગત જે છે ઓછી થશે. બીજી બાજુ એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે શ્રીલંકાના જે હાલ થયા તે જ હાલ આપણા દેશના પણ થઈ શકે છે. વેલ, પહેલી વાત તો એક ખાસ કરવાની કે શ્રીલંકા એક ટચુકડો દેશ છે, એની સામે ભારત એક વિશાળ દેશ છે. આપણે લોકો જો રોજિંદા જીવન જરૂરિયાતની વસ્તુઓનો પણ જે વપરાશ કરીએ છીએ ને એમાં જ આપણો જીડીપી ગ્રોથ જે છે એ સારો એવો રહેતો હોય છે. એટલે એવી નાહકની ચિંતાઓ જે છે એમાં પડવાની જરૂર નથી. અને બીજી વાત એ ખાસ કરવાની કે આપણે લોકોનું જે વાંચન જે છે એ ઘણું બધું આપણે બહુ ઝાઝુ કરતા નથી. અને પછી જયારે કેટલાક અહેવાલો જે ટચુકડા રીતે છપાયેલા હોય એના પર ભરોસો કરી લેતા હોઈએ છીએ, સો પ્લીઝ આ બધી વાતોમાં પડ્યા વગર આપણે એના વિશે વધારે સ્પષ્ટતાથી વાંચતા થઈએ, સમજતા થઈએ. સિમ્પલ વાત તમને કહું કે ક્યારે તમે લાસ્ટ ટાઈમ વર્લ્ડ બેંકનો રિપોર્ટ વાંચ્યો હતો, ક્યારે તમે લાસ્ટ ટાઈમ IMFનો રિપોર્ટ વાંચ્યો હતો. આ બધી વસ્તુઓ જે છે એ વસ્તુઓ પરથી ખબર પડે કે કઈ ઇકોનોમી કેવી રીતે કામ કરે છે. અને ત્યારે આપણે કોઈપણ દેશ સાથે આપણા દેશની સરખામણી કરીએ એ ખરેખર આમ જોવા જઈએ તો આપણે જ આપણી બુરાઈ કરતા હોય એવું ફીલ થાય છે. વેલ, વાત કરીએ હવે પાકિસ્તાનની. પાકિસ્તાનનું જે હમણાં પરિસ્થિતિ છે એ ચાઇનાને કારણે વધારે કહેવાય ને કે પરિસ્થિતિ બગડેલી છે. સેમ શ્રીલંકા સાથે પણ એ જ ઘટના બની છે, કારણ કે ચાઇનાના ખોળે બેસવાની જે એક વ્યથા હતી એના કારણે આ લોકો વધારે દુઃખી થઈ રહ્યા છે. એટલે પાકિસ્તાનમાં જે પરિસ્થિતિ છે એ ચાઇનાએ જે લોન આપી હતી એના કારણે એ દબાયેલું છે. શ્રીલંકામાં પણ એ થયું હતું અને જેના કારણે હવે પાકિસ્તાને કોરોના સંકટ પહેલા 10 અબજ ડોલરનો જે લોન લીધી હતી એના કારણે પરિસ્થિતિ વધારે ત્યાં વિકટ બનવા પામી છે. વેલ, આ બધાની વચ્ચે જે છે એ હવે ઓછી નથી થવાની, કારણ કે પાકિસ્તાનની સંસદ ભંગ થઈ ગઈ છે. ઇમરાન ખાનને હાલ પૂરતા એક કાર્યવાહક કહી શકાય એવા વડાપ્રધાન છે. અને એની વચ્ચે હવે પાકિસ્તાનનું વિદેશી જે કર્જ છે એ 90 અરબ ડોલર થઈ ગયો છે. અને એ ઇમરાન ખાન જે છે પોતાના આ જે લોન છે એના ભરોસે પોતાની ગાડી ચલાવવા નીકળ્યા હતા, પણ આ જે છે બહુ મુશ્કેલ થઈ પડ્યું છે. એટલે કે પાકિસ્તાન જે છે એમાં ચીન જે છે જેટલું લોન છે એમાં તો 20% તો ખાલી ચાઇનાના છે. અને એમાં 18 અરબ ડોલર જે છે પાકિસ્તાનનું ચીન જે છે એ ઇમરાન ખાનની સરકાર જે છે એ ચૂકવવા માટે જ્યારે નથી પોસિબિલિટી થતી ત્યારે ચાઇનાનો પ્રભાવ જે છે એના પર વધવા પામ્યો છે. આ બધાની સાથે સાથે તમને કહી દઉં કે પાકિસ્તાનના જે ન્યૂઝપેપર છે એક્સપ્રેસ ટ્રીબ્યુન એણે SPB ડેટાના હવાલેથી એક રિપોર્ટ આપી છે કે જે મુજબ પાકિસ્તાનની ઇમરાન સરકાર જે છે એ આ કર્જ જે છે એ કર્જમાં 70% વધારો થયો છે. અને પાછલા વર્ષે ઇમરાન ખાન જે છે એમની સરકારે 2.5 વર્ષના કાર્યકાળમાં લગભગ 20 અરબ ડોલરનો વિદેશી કર્જ જે છે એ ચૂકવ્યો પણ હતો. પણ આ બધાની સાથે જ્યારે દેશ પર લોન વધારે હોય ત્યારે સ્વાભાવિક રીતે જે આયાત નિકાસનું આખું તંત્ર છે એ ક્યાંક ખોરવાતું હોય છે. અને એ આયાત નિકાસનું જયારે તંત્ર ખોરવાય છે ત્યારે મોંઘવારી જે છે એ વધવાના ચાન્સ વધતા હોય છે, કારણ કે જે પૈસા આપીને આપણે પેટ્રોલ ખરીદવું પડતું હોય અને પૈસા જો સામેવાળો કે પહેલે આગે કા બકાયા ચૂકાવો ફિર બાદ મેં તુમ્હે માલ મિલેગા, તો એના કારણે ક્યાંક ને ક્યાંક જે વસ્તુઓ હોય એનું ભાવ વધતો હોય છે. અને એ જ ચુંગલમાં હવે પાકિસ્તાન ફસાયેલું છે અને ચાઇનાને કારણે ફસાયેલું છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. વેલ, ફરી એક વખત કહેવાનું કે પ્લીઝ 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 આપણે ભારતીયો અલગ અલગ અહેવાલો અલગ અલગ રિપોર્ટ્સ જે છે એ વાંચવાનું શરૂ કરીએ. ભારત સરકાર જે રિપોર્ટ્સ જાહેર કરે છે એને વાંચવાનું શરૂ કરીએ, એ જ રીતે વૈશ્વિક સંસ્થાઓ જે રિપોર્ટ્સ બહાર પાડે છે એને વાંચવાનું શરૂ કરીએ, તો આપણે ઘણી બધી વસ્તુઓને સમજી શકીશું. આપણી રાજકીય પરિસ્થિતિને, આપણા અર્થતંત્રને, આપણે ત્યાં શું ચાલી રહ્યું છે, શૈક્ષણિક કઈ બાબતો જે છે જરૂરી છે, બધી બાબતોને એ બધી બાબતો આપણા માટે વધારે અગત્યની છે. જેના પર આપણે જરાય ફોકસ કરતા નથી એવું કહીએ તો ખોટું નથી. સો એના પર વધારે ફોકસ કરીએ એ હિતાવહ છે અને ઇચ્છનીય છે. ફરીથી મળીશું આજે ખબર છે.com પર. થેન્ક યુ સો મચ.